विद्यार्थी मित्रों, मनोविज्ञानी अंदर प्रकरण 9 संस्थाकीय मनोविज्ञान में आज अपने 7मो भाग एटले के आ प्रकरणनो छेल्लो भाग मूकीए छीए। प्रकरणनी अंदर हवे बे मुद्दाओ आपणे बाकी रहे छे। एक छे तालीम अने कर्तृत्व मूल्यांकन अने बीजो मुद्दो वेचाण अने विज्ञापन। एटले आ प्रकरण आपणुं पूर्ण थशे। आवतीकाले आपणो जे पीरियड छे એમાં આપણે 9મા પ્રકરણને ગૂગલ ફોર્મમાં ઓનલાઈન ટેસ્ટ મૂકશું, એટલે આજનો લેક્ચર ટૂંકો રહેશે। આ બે જ મુદ્દા છે, એનું હોમવર્ક મૂક્યા પછી તમારે સમગ્ર પ્રકરણની બરાબર રીતે તૈયારી કરવાની છે। કાલે આપણે ઓનલાઈન ફોર્મ ગૂગલ ફોર્મની લિંક મૂકશું, જેમાં તમારે સૌએ ટેસ્ટ આપવાની રહેશે। તો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન વિશેની આપણે સમજૂતી મેળવીએ। તો અગાઉ આપણે જોયું કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓ। આ પદ્ધતિઓનો વૈજ્ઞાનિક ઉપયોગ દ્વારા યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય। પછી આપણે જોયું કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો, તો એ દ્વારા કર્મચારીની જરૂરિયાત સંતોષાય, એટલે એની કાર્યક્ષમતા, એની કામ કરવાની ક્ષમતા, એના પર એની સારી વિધાયક હકારાત્મક અસર પડે અને કર્મચારી સારું કામ કરી શકે। પણ ઘણી વખત એવું જોવા મળે છે કે બધા કર્મચારી હંમેશા સફળ થતા નથી। હવે જ્યારે આવું થાય ત્યારે કર્મચારી છે એને તાલીમ દ્વારા વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે, એને તાલીમ કહેવાય। કેટલીક વાર એવું પણ બને કે કર્મચારી જે કામ કરે છે એ કામની ટેવોને સુધારવા માટે પણ તાલીમ જરૂરી બને છે, તો એના માટે તાલીમનું આયોજન કરવામાં આવે છે। સૌપ્રથમ આપણે જોઈએ કે તાલીમ એટલે શું, તો મિલ્ટન બ્લૂમ એણે તાલીમની વ્યાખ્યા આપી છે કે તાલીમ એ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય, અસરકારી તાલીમના કાર્યક્રમોને પરિણામે ઉત્પાદનમાં વધારો, કર્મચારીના ઉથલાના પ્રમાણમાં ઘટાડો અને કર્મચારીના કાર્યસંતોષમાં વધારો થાય છે, તો એને તાલીમ કહેવાય। તાલીમ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય। તાલીમમાં એવી બાબતો શીખવવામાં આવે કે વ્યક્તિ કર્મચારી જે કામ કરે છે એની કામને અનુરૂપ એની શક્તિ વિકસે છે। આ અસરકારક તાલીમના પરિણામ સ્વરૂપે તાલીમ આપ્યા પછી ઉત્પાદનમાં વધારો થાય છે, કર્મચારી જે કંઈ કામ કરે છે એ કામ સારું થાય છે, કર્મચારીના ઉથલાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે કર્મચારી અન્ય સંસ્થાઓમાં બહાર કામ કરવા માટે જતો રહેતો નથી, સંસ્થામાં એ રોકાઈ રહે છે અને કર્મચારીના કાર્યસંતોષમાં વધારો થાય છે। એ સારું કામ કરે તો ચોક્કસ એના કામમાં ના સંતોષની અંદર વધારો થાય। તો મિલ્ટન બ્લૂમની તાલીમની વ્યાખ્યા આપણે છે જોઈ। તાલીમથી માત્ર આર્થિક રીતે ફાયદો તો થાય જ છે, પણ સાથે કામ કરવાની એક ચોક્કસ રીત પણ કર્મચારીને આવડે છે। એનાથી કાચા માલનો બગાડ ન થાય, સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની આવડત વધે, અકસ્માત ઘટે, આ બધા પણ એના ફાયદા છે। ટિફિન અને મેકકોર્મિક એમણે તાલીમના 3 હેતુઓ દર્શાવ્યા છે। તાલીમનો પહેલો હેતુ છે શક્તિઓ વિકસાવવી, બીજું માહિતી આપવી અને ત્રીજો હેતુ છે કર્મચારીની અભિરુચિ અને મનોવલણોમાં પરિવર્તન લાવવું। તાલીમ શા માટે, તો તાલીમના 3 હેતુઓ છે। પહેલું છે કર્મચારીની શક્તિઓ વિકસાવવી, એનામાં નવી આવડતો ઊભી થાય એના માટેનો પ્રયત્ન કરવો। તાલીમનો બીજો હેતુ છે માહિતી આપવી, એ માહિતી માટે તાલીમ આપવામાં આવે છે અને ત્રીજો હેતુ છે કર્મચારીની અભિરુચિ અને એના મનોવલણમાં પરિવર્તન લાવવું। ગિશેલી અને બ્રાઉનના મતે સંસ્થાની તાલીમ અંગેની જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત, આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને તાલીમનું આયોજન થવું
જોઈએ, બે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સંસ્થાની તાલીમ અંગેની શું જરૂરિયાત છે અને કર્મચારીની કેવી જરૂરિયાત છે, એ બંનેને ધ્યાનમાં રાખી અને તાલીમનું આયોજન થવું જોઈએ તો તાલીમ સફળ બને. સામાન્ય રીતે તાલીમની અંદર જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એમાં પ્રવચન, ચર્ચા સભા, સંમેલન, ભૂમિકા ભજવણી, ચલચિત્રો, નિદર્શન, જુદી જુદી રમતો, મુલાકાત, માર્ગદર્શન, આ બધી તાલીમની પદ્ધતિઓ છે. આવી આમાંથી કોઈ એક અથવા એક સાથ એક કરતાં વધુ તાલીમી પદ્ધતિનો ઉપયોગ કરી અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. આજના આ સ્પર્ધાત્મક યુગની અંદર કોઈપણ કાર્યના પરિણામનું જ્ઞાન મહત્વનું છે, એમ તાલીમની અસર કે માપન પણ જરૂરી છે. તાલીમ આપી દઈએ એટલે કામ પૂરું થઈ ગયું તો એવી રીતે એની કંઈ મૂલ્યાંકન ન કરવામાં આવે તો તાલીમની અસરો વિશે આપણને કંઈ ખ્યાલ આવે નહીં. એટલે તાલીમ આપ્યા પછી એ તાલીમની કર્મચારીઓ પર શું અસર થઈ, એનું શું પરિણામ આવ્યું, તો એ અસર અથવા પરિણામ એનું માપન પણ ખૂબ જરૂરી છે. તાલીમની કર્તૃત્વ ઉપર જે અસર થાય એના માપન દ્વારા કર્તૃત્વનું મૂલ્યાંકન કરી શકાય. કર્તૃત્વ એટલે કાર્ય. તાલીમની કામ ઉપર જે અસર થાય તો એનું માપન કરવામાં આવે તો એના કાર્યનું મૂલ્યાંકન થઈ શકે. કોઈપણ વ્યાવસાયિક જૂથ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરતા જ હોય છે અને કરવું જ જોઈએ. કોઈપણ સંસ્થા હોય એમાં ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય તો એ જે કંઈ કાર્ય કરે છે એનું સમયાંતરે મૂલ્યાંકન થતું જ હોય છે અને કરવું જ જોઈએ. સમયાંતરે કર્મચારીની કાર્યશૈલી, એની કાર્યક્ષમતા, એના કાર્ય સંતોષ આ બધાનું મૂલ્યાંકન કરવું જોઈએ. એની કામ કરવાની રીત કેવી છે, એનામાં કામ કરવાની ક્ષમતા કેવી છે, કામ કર્યા પછી એને પોતાને કામનો સંતોષ થાય છે, આનંદ થાય છે કે નહીં, આ બધાનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને આવા મૂલ્યાંકનની અંદર જો કર્મચારીની પ્રગતિ સારી હોય તો એમાં જે સારી બાબતો હોય, વિધાયક બાબતો હોય, એને પ્રોત્સાહિત પણ કરવી જોઈએ. એવોર્ડ કે સન્માન દ્વારા કર્મચારીઓને બિરદાવવા જોઈએ. પણ આપણે અગાઉ વાત કરી એમ કાર્યપ્રેરણાના સિદ્ધાંતો આપણે જે જોતા હતા તો એમાં આપણે જોયું હતું કે સમાનતા એ અગત્યની છે. કોઈપણ કર્મચારી અન્યાય સહન કરી શકતો નથી. એટલે એવોર્ડ કે સન્માનપત્ર દ્વારા કર્મચારીની જ્યારે એને બિરદાવવામાં આવતા હોય ત્યારે એનું જે મૂલ્યાંકન થાય એ સંપૂર્ણ રીતે વસ્તુલક્ષી, તટસ્થ, પક્ષપાત વિના, પૂર્વગ્રહ વિના અને ભૂલ વિનાનું હોવું જોઈએ. નહીતર અન્ય ઉપર એની ખરાબ અસર થાય અને એના પરિણામ પણ સંસ્થાએ ભોગવવાના આવે. એટલે આવું સન્માન થતું હોય, મૂલ્યાંકન થતું હોય ત્યારે મૂલ્યાંકનની અંદર વસ્તુલક્ષીતા, તટસ્થતા, પક્ષપાત, પૂર્વગ્રહ અને ભૂલ રહિતનું છે એ હોવું જોઈએ. તો આ રીતે દરેક સંસ્થાઓમાં આવા તાલીમી કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને એ દ્વારા કર્મચારીની કામ કરવાની રીત સુધારવામાં છે એ આવતું હોય છે. એની અંદર વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય ઊભા થાય એના માટેનો પ્રયત્ન થતો હોય છે. હવે આપણે આજનો છેલ્લો મુદ્દો ભણવાનો છે, વેચાણ અને વિજ્ઞાપન. તો કોઈ પણ ઉદ્યોગ ગૃહ હોય એ જુદી જુદી ચીજવસ્તુઓનું ઉત્પાદન છે કરતા હોય છે તો આવા ઉદ્યોગ ગૃહનો મૂળ ઉદ્દેશ હોય ઉત્પાદનના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવો. દરેક ઉત્પાદકો છે એનો આ મૂળ હેતુ હોય કે વધુ ને વધુ નફો પ્રાપ્ત કરવો. તો નફા પ્રાપ્તિ માટે પોતાની વસ્તુઓ બજારમાં વેચાવી જોઈએ અને બજારમાં વસ્તુઓ વેચવી, વેચાણ કરવું એ કળા છે. એના પ્રત્યે મનોવૈજ્ઞાનિકોએ ધ્યાન આપવું જરૂરી છે. પ્રાચીન દ્રષ્ટિકોણ પ્રમાણે વેચાણના જુદા જુદા નુસ્ખાઓથી ગ્રાહકોને ઈચ્છિત દિશામાં વાળી શકાય છે. આવો એક દ્રષ્ટિકોણ હતો કે જુદા જુદા નુસ્ખાઓ કરવામાં આવે એટલે ગ્રાહકો છે એ દિશામાં વળે, એટલે કે એમાં ગ્રાહકોની નિષ્ક્રિયતા ઉપર ભાર મૂકવામાં આવતો હતો. આજે આધુનિક દ્રષ્ટિકોણ પ્રમાણે વિક્રેતા એટલે કે વેચાણકર્તાઓ છે એણે ગ્રાહકની જરૂરિયાત, ઈચ્છાઓ અને પસંદગીને ઓળખવી જોઈએ
અને એના સંતોષ માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ આજનો આધુનિક દૃષ્ટિકોણ છે. ગ્રાહકની જરૂરિયાત શું છે, એની ઈચ્છા શું છે, એની પસંદગી કેવી છે, આ બધું ઓળખવું જોઈએ અને એને સંતોષવા માટેનો પ્રયત્ન કરવો એ આજના આધુનિક દૃષ્ટિકોણ છે. એ પ્રમાણે પોતાની વસ્તુઓને વેચવા માટેનો આજનો દૃષ્ટિકોણ છે, આધુનિક દૃષ્ટિકોણ છે. પેટરસન અને રાઇટ એવું જણાવે છે કે વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે છે અને ઉત્તેજે છે. પેટરસન અને રાઇટ, વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા એટલે કે વેચાણ કરતા છે એ ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે અને એને ઉત્તેજે. ઉત્તેજવું એટલે શું, તો પોતે જે વસ્તુ વેચવા માગે છે એ જ વસ્તુ ગ્રાહક માગતો થાય એવું કરવું, એમ એનું નામ એને ઉત્તેજવું. સિગલ અને લેન એ ઉત્પાદિત વસ્તુઓના વિક્રેતાઓને જથ્થાબંધ વેચાણ કરનારા, છૂટક વેચાણ કરનારા અને ઉત્પાદનના પ્રતિનિધિ તરીકે ગ્રાહકને વસ્તુ પહોંચાડનારા એમ જુદા જુદા વર્ગોમાં દર્શાવે છે. સારા વિક્રેતામાં સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો હોવા જોઈએ. સારો એક વેચાણકાર હોય તો વેચાણકાર એટલે કે દુકાનદાર કે કોઈ પણ વસ્તુને વેચનાર, એમાં આટલા લક્ષણો હોવા જોઈએ. પહેલું એનું વ્યક્તિત્વ, બીજું સખત પરિશ્રમનો ગુણ એની અંદર હોવો જોઈએ, ત્રીજું આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ, ચોથું ઈમાનદારી, પાંચમો ગુણ છે વસ્તુનું જ્ઞાન અને ભાષા જ્ઞાન, છઠ્ઠું વિનોદ વૃત્તિ, સાતમું વ્યવહાર કુશળતા અને આઠમું છે મૃદુ ભાષા. તો કોઈ પણ સારો વિક્રેતા હોય એને સફળ થવા માટે આવા ગુણો એણે પોતાની અંદર કેળવવા જોઈએ, તો એ પોતાની વસ્તુને વધુ ને વધુ સારી રીતે વેચી શકે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઉત્પાદકનો હેતુ શું છે, તો પોતે જે વસ્તુ ઉત્પાદિત કરે છે એનું વેચાણ વધારવું, નવા ગ્રાહકો મેળવવા અને એના દ્વારા વધુમાં વધુ નફો પ્રાપ્ત કરવો, આ એનો હેતુ છે. હવે એના માટે એ વિજ્ઞાપન એટલે કે જાહેરાત કરે છે. તો આ વિજ્ઞાપન એટલે શું, તો સામાન્ય માણસના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે પ્રચાર, પણ ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવી, એનું નામ વિજ્ઞાપન. આમ સામાન્ય સાદો અર્થ આપણે પ્રચાર એવો કરીએ છીએ, પણ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ છે એનો અર્થ થોડો વિસ્તૃત થાય છે. વિજ્ઞાપન એટલે ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય એવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવી. આવી અનેક વિજ્ઞાપનો, જાહેરાતો તમે રેડિયોમાં સાંભળતા હશો, ટેલિવિઝન ઉપર જોતા અને સાંભળતા હશો, તો એમાં આ જ વસ્તુ તમારી સામે રજૂ કરવામાં આવે છે કે તમે દાખલા તરીકે ટૂથપેસ્ટ છે તો તમે અન્ય ટૂથપેસ્ટની બદલે તમે કોલગેટ જ વાપરો એવી માહિતી તમને પૂરી પાડવામાં આવે, એને વિજ્ઞાપન છે કહેવાય. વિજ્ઞાપન દ્વારા લોકોની અંદર જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિવર્તન લાવવામાં આવે છે. વિજ્ઞાપન એ શું કરે છે, તો જુદી જુદી જાહેરાતો દ્વારા વિક્રેતાઓ છે એ લોકોની અંદર પોતાની વસ્તુની જરૂરિયાત ઊભી કરે, એના પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે અને એ અભિરુચિની અંદર પરિવર્તન લાવે. જો તમને અન્ય વસ્તુ પ્રત્યે અભિરુચિ હોય તો એ તમારી અંદર અણગમો એની પ્રત્યે ઊભો કરે અને પોતાની વસ્તુ પ્રત્યે એ રુચિ ઉત્પન્ન થાય એવી રીતે એ તમને માહિતી પૂરી પાડે. તો વિજ્ઞાપનની અંદર આ રીતે થતું હોય છે. વિજ્ઞાપનની અસરકારકતા માટે ચાર પરિબળો નિર્ણાયક બને છે. શું કહેવું જોઈએ, બીજું કેવી રીતે કહેવું જોઈએ, ત્રીજું ક્યારે કોના દ્વારા કહેવું જોઈએ અને ચોથું કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. તો આ ચારે બાબતોને ધ્યાનમાં રાખી અને વિજ્ઞાપન આખી તૈયાર થાય છે.
આપણે જોઈએ છીએ કે શું કહેવું જોઈએ, તો દરેક જાહેરાતો છે એ આપણી સામે આવે છે ત્યારે એ આપણને કઈ રીતે પોતાની વાત રજૂ કરે છે. તમે જુઓ, દરેકની વાત કહેવાની રીત આખી અલગ હોય છે, આપણને સ્પર્શી જાય એવી હોય છે. તો શું કહેવું જોઈએ, કેવી રીતે કહેવું જોઈએ, એ આપણી સામે કઈ રીતે એ પોતે વસ્તુ પ્રોડક્ટ લઈને છે એ આવે છે, કઈ રીતે રજૂ કરે છે, ક્યારે કોના દ્વારા કહેવું જોઈએ, એના રોલ મોડેલની વાત આવે છે. આપણે જોઈએ છીએ કે જાહેરાતોની અંદર મોટાભાગે કોણ હોય છે, તો મોટી મોટી સેલિબ્રિટીઓ હોય છે કે લોકો એના કારણે અંજાય અને એવી વસ્તુઓની ખરીદી છે કરે. એટલે ક્યારે કોના દ્વારા કહેવું જોઈએ, કેવી અને કઈ જાહેરાત અસરકારક છે, આ ચાર બાબતોને આધારે વિજ્ઞાપનની અસરકારકતા નક્કી થાય છે. વિજ્ઞાપનને અસરકારક બનાવવામાં વિજ્ઞાપનના માધ્યમને ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આ માધ્યમ એટલે શું, તો જે સાધન વિજ્ઞાપનનો ફેલાવો કરે એને વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય. સામાન્ય રીતે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો એટલે કે ફિલ્મો, મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલ, એસએમએસ, વોટ્સએપ, ફેસબુક, આ બધા જ આધુનિક વિજ્ઞાપનના માધ્યમો છે જેના દ્વારા વિજ્ઞાપન આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, વાંચી શકીએ. આ બધા જ વિજ્ઞાપનના માધ્યમો છે કહેવાય. વિજ્ઞાપનના અસરકારકતા માટે જેટલું એના માધ્યમનું મહત્ત્વ છે એની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગીનું પણ મહત્ત્વ છે. કયા સમયે એ જાહેરાત વિજ્ઞાપન લોકોની સામે મૂકવું એ પણ ખૂબ અગત્યનું છે. ટેલિવિઝન ઉપર જાહેરાતો જે આવે છે તો મોટાભાગે વિક્રેતાઓ છે એ પોતાની જાહેરાતો પ્રાઇમ ટાઈમની અંદર છે એ મૂકવાનું વલણ વધારે રાખતા હોય છે. આ પ્રાઇમ ટાઈમ એટલે શું, તો એક એવો સમય છે કે જેમાં લોકો વધારે પ્રમાણમાં એ સમયે ટીવીની સામે બેઠેલા હોય. દાખલા તરીકે 8-10 સમયગાળો છે સાંજનો, રાતનો, તો એ સમયગાળા દરમિયાન મોટાભાગના ઘરોમાં આપણે જોઈએ તો ટીવી ચાલુ હોય, ઘરના બધા જ લોકો આ સમયે ટીવીની સામે ગોઠવાયેલા હોય, તો એ સમય અગત્યનો છે. પ્રાઇમ ટાઈમ ઉપર જાહેરાતો આપવા માટેનો જાહેર ખબરનો દર પણ સૌથી વધારે છે એ હોય છે. એટલે સમય, શ્રેષ્ઠ સમયની પસંદગી એ પણ ખૂબ અગત્યની બાબત બને છે. તો આમ આપણે તમામ ઔદ્યોગિક સંગઠનની સફળતાનો આધાર આવી ઘણી બધી બાબતો ઉપર છે એની આપણે ચર્ચા કરી. આ બધી બાબતોની સંપૂર્ણ જો કાળજી રાખવામાં આવે તો મનોવિજ્ઞાનની વ્યવહારિકતા પુરવાર છે એ થઈ શકે. તો મિત્રો, અહીંયા આપણે આ પ્રકરણ છે પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કમાં તમારે જે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે તાલીમની વ્યાખ્યા આપો, બીજો તાલીમના હેતુઓ જણાવો, ત્રીજો સારા વિક્રેતાઓના લક્ષણો જણાવો, ચોથો વિજ્ઞાપનના માધ્યમો કયા કયા છે, અને પાંચમો પ્રશ્ન વિજ્ઞાપનની અસરકારકતા માટે કઈ બે બાબતો મહત્વની છે. તો મિત્રો, આ પાંચ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ઉપરાંત જે સમય હવે પછી વધે એ સમયની અંદર તમારે સમગ્ર પ્રકરણની બરાબર રીતે તૈયારી કરવાની છે. કાલના લેક્ચરની અંદર આપણે ગૂગલ ફોર્મની ઓનલાઈન લિંક મૂકશું, જે આપણે શરૂઆતમાં વાત કરી છે એ પ્રમાણે. તો તમારે કાલના લેક્ચરમાં ટેસ્ટ આપવાની છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.